અંતર લઈએ અને પછી શનિદેવના ચરણમાં જઈ અને એ કુંડ બનાવેલો છે. હા, આપણે એ વખતે એવું સામાન્ય રીતે પ્રાર્થના એવી કરીએ ભગવાનને કે મારા જે દુષ્કર્મ છે અથવા તો મારાથી કંઈક ખોટું થયું છે આ તમારા ચરણોમાં સમર્પિત કરું છું, અને એ એ તેલ કુંડમાં જાય પછી રિસાયકલ નથી થતું. છેલ્લા વર્ષોથી અત્યારે ત્રીજો કુંડ ભરાય છે, પણ એ લોકોએ વર્ષથી વર્ષ લખેલું છે, 40 ફૂટ ઊંડા અને લાંબા પોળા કુંડ તેલના બનાવ્યા છે. તમે જો એમાંથી જો થાય આપણા પાપ કર્મ હોય અને આપણે સમર્પિત કરાતો ત્યાં ને ત્યારે પાછા ના આવે. પછી ત્યાં એક કલ્પવૃક્ષના બે વૃક્ષ છે, મહિલાઓ અને પુરુષો માટે બીજું બધું લોકો હાથ રાખીને સંકલ્પ કરી શકાય. એ કલ્પવૃક્ષના અનુસંધાને આપણે જે કંઈ માનીએ પણ એ ખરો, અને ત્યાંથી નીકળી સાવરિયાથી સીધું જાઓ 17 કિલોમીટર સાવરિયા. હા, એ સાવરિયા સહિતનું જૂનું મંદિર જે છે એ નેશનલ હાઈવે નડી ને, અને ત્યાંથી પછી દર્શન કરી ત્યાં કશું અત્યારે પ્રસાદ કે એવું બધું ચાલુ નથી. પછી અસલ સાવરિયાજીનું નવું મંદિર થયું ત્યાં જઈએ. ત્યાં અહીંના આજુબાજુના લોકો, ખાસ કરીને રાજસ્થાનના એ બાજુના લોકો, મધ્ય પ્રદેશના લોકોને પણ, ગુજરાતના ઘણા લોકો એમના બિઝનેસમાં સાવરિયા સેટનો ભાગ રાખે, અને એકવાર લગભગ 10-11 વર્ષ પહેલાં હું હાજર હતો એ વખતે એક વેપારી બ્રિફકેસ ભરીને 1000ની નોટના બંડલ લઈને આવ્યો અને બે સાવરિયા સેઠ તારા નામના એમ કરીને ભગવાનને સમર્પિત કર્યા. હવે એક બ્રિફકેસમાં કેટલા હોઈ શકે તો આપણે જાણ્યા નથી, પણ જે તે સમયે પણ લેક્સ ઓફ રૂપીઝથી વધારે હશે. અને આમ જોવા જોઈએ મારો સન પણ ભાગ રાખે છે, કારણ કે હું સાવરિયાથી જવાનું છું, બહુ તારો ભાગ કહી દે મને મૂકી દો કે ના, એ તો મારા જાતે મૂકી દઈશ, કારણ કે હું એ મને ક્યાંક આટલા મૂકો તો મને ખબર પડી જાય ને કે મારી કમાણી એટલે એની કમાણી આટલી છે. મારી સાથે જ્યારે આવે તો એમ કહેશે કે તમે જાઓ હું મૂકીને આવું. અને પછી આવરી માતાનું જે મંદિર છે, હસાવરા માનું કહેવાય છે, પણ એ આવરી માતાનું મંદિર એટલે હાથ પગની બીમારી હોય. હા, તો સાંધાવાની બધા ત્યાં આવે છે, આપણે વાત કરી આવરી માતા. ત્યાંથી બહાર નીકળીએ એટલે સીધા આપણે અમદાવાદ થઈ, અને જવું હોય તો એ રસ્તો સીધો ચિત્તોડગઢ મારા હાઈવે મળી જાય પાછા, આપણે મંગળવાર જે કહેવાય છે ત્યાંથી સીધા નીકળી ગયું. અને બહુ મેં ત્યાં આવરી માતામાં જોયેલા છે માણસો કે જે હાથ પકડીને ટેકો લઈને આવ્યા હોય, મને વાત કરી અને પગે ચાલીને પાછા ગયા હોય, અને જેમને વધારે હોય તો ચારે બાજુ ઓસરી છે અને ઓસરીમાં માણસો ત્યાં શું 2 કે 3 દિવસ ત્યાંનો પ્રસાદ ખાય અને પછી સાજા થઈને જાય. પહેલાં કદાચ પશુ બલિ ચડાવતા હશે, અત્યારે તો અહીંના લોકો મરઘાની જેવી બાધા રાખે ત્યાં જીવતો મૂકી દે. આપણે એકલિંગજી ટ્રસ્ટનું જ મંદિર એ આવરી માતામાં આ એક મારું માદરીઓ છે ને એ હવનનું છે, છેલ્લા 12-13 વર્ષ થઈ હશે હવન ને ભસ્મનું એ પહેરી રાખું છું. પછી જયારે ગયા એટલે માતાજીના ચરણો મૂકી પાછું લઈ જવા. શનિ મંદિર પણ ત્યાં જ છે ને? શનિ મંદિર અને આવરી માતાના મંદિર વચ્ચે એપ્રોક્સિમેટ 42 કિલોમીટર ડિસ્ટન્સ. ઓકે, એટલે નેશનલ હાઈવેથી જમણી બાજુએ શનિ મંદિર અને ડાબી બાજુએ સાવરિયાજીનું મંદિર પછી. ઓકે, પણ અહીંથી જવું હોય તો જો તમે પ્લાન કરો તો બેસ્ટ વે શું, અહીંથી શ્રીનાથજી જવાનું. શ્રીનાથજી સવારે દર્શન કરી લેવાના ભગવાનના મંગળાના હાથમાં, તો ત્યાર પછીના પછી ત્યાંથી જીપીએસ ઉપર કપાસન મૂકવાનું. માત્ર 100 ફૂટનો રસ્તો વચ્ચે ખરાબ આવે, ખરાબ એટલે બહુ ખરાબ, પણ
કપાસન પહોંચો એટલે પછી શનિદેવ મૂકવાનો. ઓકે. અને ત્યાંથી શનિદેવ જાઓ પછી સિદ્ધા સાવરિયાજી લખવાનો. જીપીએસ રસ્તો લઈ જશે અને બધો રસ્તો સારો જ છે. ઓકે. અમે બધું થઈને ફરીને આવે 247 કિલોમીટર થયા હતા. ઓકે. એક ટાઈમ એવો હતો કે સવારે નીકળો સાંજે આવતા હતા કારણ કે રસ્તા બહુ ખરાબ. ઓકે.